સો હાય ફ્રેન્ડ્સ, વર્ષ 2022-23 માટેની બીએસસી એગ્રીકલ્ચરને લગતી એડમિશન પ્રોસેસ એટલે કે કૃષિ યુનિવર્સિટી માટેની એડમિશન પ્રોસેસ છે, એમાં જે ફી ભરવા માટેનો છેલ્લો દિવસ છે એ 17-8 છે. એટલે કે તમારા લોકોને જો આમાં ફોર્મ ભરવું હોય તો ફી ભરવા માટે તમારે પછી 17-8 છેલ્લો દિવસ છે. ત્યાર પછીની જે આગળ તમારે કોલેજ ચોઈસ કરવાની છે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, અને તમારે જે ફોર્મ વેરીફાઈ કરાવવાનું જે પ્રોસેસ છે એ તમારે 18-8 એટલે કે એના માટે તમારે કાલનો દિવસ છે. હવે તમારે ફોર્મ ભરાઈ ગયા પછી તમારે કોલેજ ચોઈસ કઈ રીતે કરવાની છે, કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવાની છે, એના પર મેં સંપૂર્ણ લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે અને મેં તમને મહત્ત્વની વાતો છે એના પર પણ ચર્ચા કરેલી છે. તો હજુ સુધી તમે લોકો એ વિડીયો ના જોયો હોય અથવા તમારે કોલેજ ચોઈસ કરવાની બાકી હોય તો એ વિડીયો તમે જોઈ લેજો, અને જે રીતે મેં સ્ટેપ બાય સ્ટેપ કોલેજ ચોઈસ કરી છે એ રીતે તમે કોલેજ ચોઈસ સાથે કરી લેજો. અને ત્યાર પછી તમારો જે કામ સેલો મેરિટ યાદી છે અને જે મોક રાઉન્ડનું રિઝલ્ટ છે એ 22-8 દિવસે ડિક્લેર કરવામાં આવશે. એટલે કે 22-8 દિવસે તમને લોકોને એ ખબર પડશે કે તમારા મેરિટ અનુસાર તમને કઈ કોલેજમાં મળવાપાત્ર છે. મોક રાઉન્ડની પ્રોસેસ પૂરી થઈ ગયા પછી તમારે ફર્સ્ટ રાઉન્ડની પ્રોસેસ કરવાની હોય છે. ફર્સ્ટ રાઉન્ડની પ્રોસેસ છે એ તમારી ઓરિજિનલ પ્રોસેસ રહેશે મોક રાઉન્ડની, જે તમારો એ પ્રેક્ટિકલ રાઉન્ડ રહેશે નહીં. તો મિત્રો, તમારે ખાસ વસ્તુ એમાં કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવાની રહેશે કે જેથી કરીને તમને આરામથી કોલેજ મળી રહેશે. તમારે કટ ઓફના આધારે તમારે આ વખતે કઈ રીતે કોલેજ ચોઈસ કરવાની છે, તો એ જ્યારે તમારે ફર્સ્ટ રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે ત્યારે હું તમને લોકોને સમજાવી દઈશ. તમારે ફર્સ્ટ રાઉન્ડની જે પ્રોસેસ ચાલુ થશે એ તમારે 22-8 લઈને 23-8 સુધીમાં તમને કોલેજ ચોઈસમાં ફેરફાર કરવાનો સમય છે તે આપવામાં આવશે. એટલે કે મોક રાઉન્ડમાં તમને જે કોલેજમાં એડમિશન મળે એમ નથી એનો તમને ખ્યાલ આવશે. ત્યાર પછી તમને લોકોને 22 તારીખથી લઈને 23 તારીખ સુધીમાં એ સમય આપવામાં આવશે કે તમે કોલેજ ચેન્જ સાથે કરી શકો છો. ત્યાર પછી જે 29 તારીખ સુધીમાં તમને લોકોને એ ખબર પડશે કે તમને ફર્સ્ટ રાઉન્ડ પ્રમાણે તમારી કોલેજ ચોઈસ પ્રમાણે તમને કઈ કોલેજમાં મળ્યું છે. તો મિત્રો, ખાસ કરીને તમારા જે મહત્ત્વના દિવસો છે એ તમારા 22 તારીખ અને 23 તારીખ રહેશે, કે એ દિવસમાં તમે કોલેજ ચોઈસ છે એ ચેન્જ કરી શકશો. અને તમારે કોલેજ ચોઈસ છે ચેન્જ કરવી પડશે, કારણ કે તમને જે મેરિટ નંબર આવશે એના આધારે તમારા લોકોને એ સમજવાનું છે કે તમને કઈ કોલેજમાં મળવાપાત્ર છે. અને તમારા મોક રાઉન્ડના રિઝલ્ટના આધારે પણ તમને ખબર પડી જશે કે તમને કઈ કોલેજમાં મળવાપાત્ર છે. એ તો જ્યારે તમારો મોક રાઉન્ડનો રિઝલ્ટ આવશે ત્યારે એક સ્પેશિયલ ડીપમાં સમજાવતો વિડીયો હું બનાવી દઈશ, અને ત્યાર પછી એ વિડીયો જોઈને તમે આરામથી 23 તારીખ પહેલાં તમારા લોકોને કોલેજ ચોઈસ છે એમાં ચેન્જીસ કરી નાખવાના છે, એટલે કોલેજ તમારે બદલી નાખવાની છે. અને 29 તારીખે મિત્રો તમારું એ રિઝલ્ટ બહાર પડી જશે કે તમને કઈ કોલેજમાં મળવાપાત્ર છે અને કઈ કોલેજમાં તમને મળ્યું છે. ત્યાર પછી મિત્રો તમારે ફી ભરવાની પ્રોસેસ આવશે, એના પર હું લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ કે તમારે ફી કઈ રીતે ભરવાની છે અને તમારે આગળ સેકન્ડ રાઉન્ડ માટે કઈ કઈ પ્રોસેસ કરવાની રહેશે અથવા તો ઓફલાઈન રાઉન્ડ માટે તમારે કઈ કઈ પ્રોસેસ કરવાની રહેશે. તો મિત્રો, જેટલા પણ ભાઈઓ બહેનો હજુ સુધી કોલેજ ચોઈસ કરવાની બાકી હોય તો એના પર મેં લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવ્યો છે, એ વિડીયો જોઈ અને તમે લોકો કોલેજ ચોઈસ છે તે કરી લેજો. અને બાકી ડેઇલી અપડેટ મેળવવા માટે મિત્રો તમે હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક મળી જશે, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. ચેનલમાં નવા હોય તો આવી જ અપડેટ મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને ઓકે કરી લેજો.